नमस्कार मित्रों, आजना वीडियो में आप पांचमू धोरण विषय हिंदी और एनु एकम त्रण छे नन्हा मुन्ना राही हूँ अने एनो भाग एक जोईशू। त्रीजो एकम नन्ना मुन्ना राही हूँ। शकील बदायूनी ने ये गीत लिखा है। इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है। उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा। देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेमपूर्ण व्यवहार करें, ऐसी बच्चे की भावना है। हवे आपणे अहींया काव्य समझशू। नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद। એટલે કે મેં દેશભક્તિ કે રાસ્તે ચલને વાલા છોટા સા મુસાફિર હું, છોટા હોને પર ભી મેં દેશ કા સિપાહી હું, તુમ સબ લોગ મેરે સાથ જય હિંદ બોલો। એટલે કે હું દેશભક્તિના માર્ગ પર ચાલનારો એક નાનકડો મુસાફિર છું। નાનકડો હોવા છતાં પણ હું મારા દેશનો સૈનિક છું, તમે લોકો મારી સાથે જય હિંદ બોલો। તો અહીં આપણે આ બે પંક્તિને સમજ્યા। હવે શું કહે છે કે રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, મંજિલ સે પહેલે ન લુંગા કહીં દમ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાહિને બાય દાહિને બાય થમ, નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું। એટલે શું કહે છે કે દેશભક્તિ કે રાસ્તે પર મેં ડર ડર કર નહીં ચલુંગા, ચાહે મુજે કિતના હી કષ્ટ સહતે હુએ જીના પડે, મંજિલ પર પહોંચને સે પહેલે મેં કહીં આરામ નહીં કરુંગા, મેં આગે હી આગે બઢતા જાઉંગા। એટલે કે દેશભક્તિના માર્ગ પર હું ડરી ડરીને નહીં ચાલું, ભલે ને મારે કેટલાય કષ્ટો સહન કરતા કરતા જીવવું પડે, મંજિલ કે લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં હું ક્યાંય આરામ કરીશ નહીં, અને હું આગળ ને આગળ વધતો જઈશ। ત્યાર પછી કહે છે કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહેરાએંગે વહાં, ધરતી પે પાપી ન પાયેંગે જન્મ, આગે હી આગે બઢાઉંગા કદમ। એટલે કે ધૂપ મેં ચલતે હુએ મેં જહાં પસીના બહાઉંગા, વહાં હરે ભરે ખેત લહલહા ઉઠેંગે, મેરે રહેતે હુએ ધરતી પર પાપ કરને વાલો કા જન્મ નહીં હો પાયેગા, મેં આગે હી આગે બઢતા જાઉંગા। એટલે કે તડકામાં ચાલતી વખતે હું જ્યાં પરસેવો પાડીશ ત્યાં હરિયાળા ખેતરો લહેરાઈ ઉઠશે, અને મારી હયાતીમાં આ ધરતી ઉપર પાપ કરનારાઓનો જન્મ નહીં થાય, હું આગળ અને આગળ વધતો જઈશ। ત્યાર પછી કહે છે કે બડા હો કે મેં દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, રખુંગા ઊંચા તિરંગા હરદમ, આગે હી આગે બઢાઉંગા કદમ। એટલે કે મેં બડા હોકર દેશ કા સહારા બનુંગા, મેં સારી દુનિયા કી આંખો કા તારા ઓર સબ કા પ્યારા બનુંગા, મેં અપને દેશ કે તિરંગે ઝંડે કો હંમેશા ઊંચા રખુંગા, મેં આગે હી આગે બઢતા જાઉંગા, હું મોટો થઈને આ દેશનો આધાર બનીશ, હું આખી દુનિયાના આંખનો તારો અને સૌનો પ્રિય બનીશ, હું મારા દેશના ત્રિરંગા ઝંડાને હંમેશા ઊંચો રાખીશ, હું આગળ અને આગળ વધતો જઈશ।
शांति की नगरी है ये मेरा वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम। लेके मेरे देश, मेरा देश शांति की नगरी है, मैं सबको प्यार से व्यवहार करना सिखाऊंगा, मैं दुनिया में कहीं बम नहीं गिरने दूंगा, मेरे रहते हुए दुनिया में कहीं बेकसूर लोग नहीं मारे जाएंगे, मैं आगे ही आगे बढ़ता जाऊंगा। लेके मारो देश ये शांति की नगरी छे, हूँ सौ ने प्रेम थी व्यवहार करता शीखवीश, हूँ दुनिया में क्या बॉम्ब नहीं पड़वा दो, अने मारी हयाती में दुनिया में क्या निर्दोष लोगों ने मरवा नहीं दो, हूँ आगळ अने आगळ वधतो जईश। हवे अहीं आपने थोड़ा नवा शब्दों आपेला छे, जो शब्दों खास जोवा जोईए, शब्दों तमे जुओ तो काव्य में अमुक जे एनो अर्थ थतो होय ए आपने ख्याल आवी जाय के नन्हा, नन्हा एटले छोटा, पछी धूप छे, धूप एटले तड़को, राही मुसाफिर अथवा तो यात्री, पछी सिपाही तो सैनिक, वतन तो देश, जन्मभूमि जिसे भी कहते हैं, मंजिल लक्ष्य ध्येय, चलन ले व्यवहार आचरण, दम एटले सांस, बम तो बम एटले विस्फोटक पदार्थों का बना हुआ एक गोला, कदम तो पैर। तो अहीं आपणे आ नवा शब्दों पण जोया। हवे अहीं एक महावरो आपेलो छे, आँखों का तारा एटले के बहुत प्यारा। तो आ सिवायना पण आमां छे जो बिक महावरा के मर मर कर जीना, तो बहुत कष्ट कर सहन करते हुए जीना, पछी दम लेना तो आराम करना, पसीना बहाना कड़ी मेहनत करना। तो आ पण बीजा महावरा छे के जे आ काव्यमां आवे छे। हवे आपणे એમાં આગળ જોઈશું। તો અહીંયા અભ્યાસના પ્રશ્નો આપેલા છે, અને અભ્યાસના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એવો છે કે એસે કાર્ય બતાવો જો તુમ દેશ સેવા કે લીએ કરના ચાહતે હો યા કરતે હો। તો એવા ક્યા ક્યા કાર્ય છે કે જે તમે દેશ સેવા માટે કરવા ઈચ્છો છો અથવા તો કરો છો। તો જો આપણે અહીંયા લખીએ तो मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूंगा, मैं किसी से झगड़ा या गाली गलौज એટલે ગાળા ગાળી नहीं करूंगा, मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा, मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा। पछी मैं पानी की बचत करूंगा, मैं बिजली की बचत करूंगा, मैं बिजली की बचत करूंगा, मैं अच्छी तरह पढ़ाई करूंगा,
આવા બધાય કાર્યો હું કરીશ. ત્યાર પછી છે અગર તુમ સિપાહી હોતે તો ક્યા કરતે, તો અગર મેં સિપાહી હોતા તો ડટકર સરહદો કી રક્ષા કરતા, ડટકર સરહદો કી રક્ષા કરતા. પછી કિસી ભી મુસીબત મેં રાષ્ટ્ર કા દ્રોહ નહીં કરતા, પછી આપત્તિ કે સમય મેં મેરે પ્રાણ ભી દે દેતા, આપત્તિ કે સમય મેં મેરે પ્રાણ ભી દે દેતા. તો આ રીતે હું સિપાહી હોઉં તો દેશની સેવા કરું. તો અહીં આપણે જે ત્રીજો એકમ છે નન્ના મુન્ના રાહીહુ એનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. આ જ એકમની જે બાકીની વિગતો છે એ આપણે ભાગ બેમાં સમજવા માટે પ્રયત્ન કરીશું. આશા રાખું છું કે આપને વિડિયો પસંદ આવ્યો હશે. તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં ભાગ બે સાથે. આભાર.